राजकीय क्षेत्र में टोच पर पहुंचवानी महत्वाकांक्षाएं निकळेला अल्पेश ठाकुर छेल्ला घणा समयथी ठाकुर सेनाने मजबूत करी रह्या छे। કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ અને પેટા ચૂંટણીમાં હાર્યા બાદ રાજકારણમાં તેમનું વર્ચસ્વ ઘટી રહ્યું છે, ત્યારે હવે આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે અલ્પેશ ઠાકોર દ્વારા શક્તિ પ્રદર્શન રૂપે પદયાત્રાનું આયોજન કરાયું હતું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર પાસે આવેલા ઓગળ થડીથી નીકળેલી પદયાત્રા સદારામ બાપુના આશ્રમ સુધી 30 કિલોમીટર લાંબી પદયાત્રા યોજવામાં આવી હતી, જેમાં વહેલી સવારે ઓગળ થડીથી અગડનાથજી મહારાજના દર્શન કરી અલ્પેશ ઠાકોરે પદયાત્રાની શરૂઆત કરી હતી। હજારો લોકો જોડાતા 3-4 કિલોમીટર લાંબી પદયાત્રા યોજાઈ હતી, જે બાદ 30 કિલોમીટર સુધી ચાલીને પદયાત્રા કરી અલ્પેશ ઠાકોર તેમના હજારો સમર્થકો સાથે ટોટાણા ખાતે આવેલી સદારામ બાપુના આશ્રમે પહોંચ્યા હતા। મહત્વનું છે, આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ પદયાત્રા એ લોકો માટે છે કે જે અલ્પેશ ઠાકોરને એકલો માને છે, તેવા લોકોને જવાબ આપવા માટે પદયાત્રા છે અને આજે પણ મારી સાથે હજારો લોકો જોડાયેલા છે। આ દરબારમાં દર્શન કર્યા છે, મારા ગુજરાતીઓ માટે, આ દેશવાસીઓ માટે સમૃદ્ધિ માંગી છે। આપણું ગુજરાત આજ રીતે વિકાસશીલ બને, આખું ગુજરાત, તમામ લોકો ખૂબ સુખી થાય અને ગુજરાત હંમેશા ચહેકતું રહે, આપણી એકતા ટકી રહે અને તમામ લોકો સુધી આ સરકારના હક અને અધિકારો પહોંચે, તમામ લોકો વિકાસ તરફ આગળ વધે અને તમામ લોકો માટે, આ ગરીબો, વંચિતો, પછાતોના હક અને અધિકાર માટે, ગુજરાતીઓ માટે, બેરોજગારો માટે, એમના માટે લડવાની મને ભગવાન ઓગણનાથ શક્તિ આપે, એમના ચરણોમાં વંદન કરીને મેં પ્રાર્થના કરી છે કે હે દાદા, મારા ગુજરાતીઓ માટે, આ દેશવાસીઓ માટે ઈમાનદારીથી કામ કરવાની મને શક્તિ આપો। બોલો ઓગણનાથ ભગવાનજી નહીં। જન્મદિવસે મારો, મારા તમામ બનાસકાંઠાના યુવાનોને એક આગ્રહ હતો કે સાહેબ અહીંયા આવો, ત્યારે મારી પણ એક ઈચ્છા હતી કે પદયાત્રા કરવી છે। આ પહેલી શરૂઆત છે, હજુ આવી તો અનેક પદયાત્રા કરવાના છીએ, બાઇક અને ગાડીની યાત્રાઓ પણ કરવાના છીએ, એટલે આ શરૂઆત છે દોસ્તો, હજુ આવનારા સમયની રાહ જોજો। દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા।